नमस्कार विद्यार्थी मित्रों, लैक्चर नंबर 6 नी अंदर आपनों मारी आ चैनल पर स्वागत छे। आगळ वधीए स्वाध्याय 2 दाखला नंबर 13 थी आपणे गणवाना बाकी छे एक्जाम्पल, तो शुरुआत करिए। हेडिंग आप्युं छे नीचेना समीकरणना उकेलो शोधो। दाखला नंबर 13, तो 13 नी अंदर रकम आपेली छे 2 tan inverse cos x इज इक्वल टू 10 inverse 2 cos x। तो अहीं आगर तमे जोई शको छो उकेल मेळवेनो मतलब मित्र एक्स नी वेल्यू मेळवी। तो 2 tan inverse cos x ने हूँ एक्स धारी लो तो मारो सूत्र थई गयुं 2 tan inverse x। तो 2 tan inverse x ना 3 सूत्रो छे, तमे साइन इनवर्स मां पण मेळवी शको छो, कॉस इनवर्स मां पण मेळवी शको, टेन इनवर्स मां पण मेळवी शको छो। अहीं टेन इनवर्स छे एटले हूँ टेन इनवर्स लाईश, जेथी बंने बाजु विधेय कैंसल करी शकाय। तो 2 tan inverse x નું ટેનના સ્વરૂપનું સૂત્ર લઈએ તો એ સૂત્ર હતું મિત્ર 10 inverse 2 x, x એટલે કે કોસ એક્સ અપન 1 minus x square એટલે કે કોસ સ્ક્વેર એક્સ। સામે જે પદ છે એમના એમ 10 inverse 2 cos x x। તો બંને બાજુ 10 વિધેય 10 ઇન્વર્સ વિધેય છે, સરખા છે, કેન્સલ આઉટ કરીએ તો અહીંયા થશે 2 cos x, 1 minus cos square એટલે થશે sin² x, અહીંયા થશે 2 cos x એટલે 1 upon sin x। તો અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુથી 2 કેન્સલ, છેદમાંથી 1 sin કેન્સલ થશે, તો cos upon 1 sin cot x બરાબર 1, તો xની વેલ્યુ થશે 5/4, જે તમારો માગેલો ઉકેલ થશે। આગળ જોઈએ દાખલા નંબર 14, માં પણ આપણે ઉકેલ શોધવાનો છે। 10 ઇન્વર્સ, ખૂબ સરળ એક્ઝામ્પલ, 1 minus x ભાગ્યા 1 plus x plus sorry is equal to 1/2 10 inverse x આપેલું છે। એક્સની વેલ્યુ શોધવી છે મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અગાઉ જે દાખલા ગણ્યા હતા એની અંદર 1 minus x 1 plus x, તો એની અંદર હું ટેનનું સૂત્ર બનાવું છું। તો ટેનનું સૂત્ર બનાવવું હોય તો 1 minus x એમના એમ 1 plus, અહીંયા એક્સ જે છે એના ગુણાકારમાં 1 મૂકી દઉં છું, ચાલશે મિત્રો, બરાબર 1/2 tan inverse x। તો તમે જોઈ શકો છો 10 inverse 1 minus x upon 1 plus 1 into x થશે, એટલે 10 inverse x minus y ના સૂત્રનો વિસ્તરણ થઈ જશે। તો આના બદલા આવું લખી શકાય 10 inverse 1 minus 10 inverse x। હવે તમે જોઈ શકો છો કે 10 inverse 1 minus 10 inverse x ના સૂત્રનો આ વિસ્તરણ છે 10 inverse 1 minus x upon 1 plus 1 into x। તો એના પરથી આ સૂત્ર લખી દીધું, આ પદ એમના એમ 1/2 tan inverse x, 10 inverse 1 ની વેલ્યુ તમે જાણો છો 5/4, આ માઇનસ છે અને પેલી બાજુ લઈ જઈશું, તો 1/2 tan inverse x હતા અને આ બાજુ જશે એટલે +10 inverse x 5/4, 1/2 tan inverse x પ્લસ 10 inverse x એટલે થશે 3/2 tan inverse x, છેદમાં 2 વડે ભાગ ચાલશે એટલે વધશે 5/2 is equal to 3 tan inverse x। તો તમે અહીં જોઈ શકો છો 10 inverse x ને હું કરતા કરીશ તો 3 અહીંયા છેદમાં જશે એટલે આ થશે 5/6, 10 inverse x બરાબર 5/6, તો x બરાબર 10 pi/6, 10 pi/6ની વેલ્યુ તમે જાણો છો મિત્રો 1/√3। તો અહીંયા આગળ એક્સનો ઉકેલ થશે 1/√3। આગળ જોઈએ તો હવે 15, 16, 17 આગળ MCQ છે, સોલ્વ કરીએ મિત્રો। પહેલો MCQ છે 15 નંબરનો, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો જોજો। sin 10 inverse x, જ્યાં mod of x less than 1 હોય, તો બરાબર ખાલી જગ્યા, નીચે 4 ઓપ્શન આપેલા છે મિત્રો,
તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો સાઈન ટેન ઇન્વર્સ એક્સ આપણને આપેલું છે અને જે જવાબ આપેલા છે એ એક્સના ફોર્મમાં આપેલા છે. તો આપણે અહીંયા સૂત્ર બનાવીએ કે 12 સાઈન વિધેય છે તો અંદરનું વિધેય પણ સાઈન બને. તો ટેન ઇન્વર્સ એક્સ, કાટકોણ ત્રિકોણ ટેન એટલે એક્સ બાય વન લખીએ તો એક્સ બાય વન, તો આ થશે અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર. તો સાઈન અંદરનું વિધેય સાઈન ઇન્વર્સ બનાવીએ તો ટેન ઇન્વર્સના બદલે સાઈન ઇન્વર્સ થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે એક્સ અપોન અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર. સાઈન સાઈન ઇન્વર્સ એક્સ, તો આ તો તમારું સૂત્ર છે, એક્સ અપોન અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર, આ થશે તમારો આન્સર જે સાચો છે ડી ઓપ્શન. આગળ જોઈએ મિત્રો એના પછીનો 16 નંબર. તો 16 નંબરનો એક્ઝામ્પલ જે છે, સાઈન ઇન્વર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 સાઈન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો એક્સની વેલ્યુ કેટલી? તો અહીંયા પણ ઉકેલ જ માગેલો છે મિત્રો, ગણીએ. તો અહીં તમે જોઈ શકો છો પદ કંઈક આવું આપ્યું છે, સાઈન ઇન્વર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 સાઈન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. મિત્રો આ માઇનસ 2 સાઈન ઇન્વર્સ એક્સ જે છે એમના એમ રાખું છું અને આ આખું પદ આ બાજુ જશે એટલે થશે પાઈ બાય 2 માઇનસ સાઈન ઇન્વર્સ 1 માઇનસ એક્સ. તો આપણી પાસે કોટી સૂત્રના જે સૂત્રો છે એના પર પાઈ બાય 2 માઇનસ સાઈન ઇન્વર્સ એક્સ, તો લખી શકાય કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ. આને આપી દઉં છું નંબર 1. હવે આગળ સાદુરૂપ આપીએ મિત્રો, તો ધારો કે સાઈન ઇન્વર્સ એક્સ બરાબર થીટા લઈએ તો તમે જોઈ શકો છો એક્સ બરાબર થશે સાઈન થીટા, તો એના પરથી કોસ થીટાની વેલ્યુ મળશે. કોસ થીટા એટલે અંડર રૂટ 1 માઇનસ સાઈન સ્ક્વેર એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો આના પરથી થીટાની વેલ્યુ મળશે, કોસ પેલી બાજુ જશે તો કોસ ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો થીટાની મને બે વેલ્યુ મળી, એક સાઈન ઇન્વર્સ એક્સ, બીજી સાદરૂપ વખતા મળી કોસ ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો આની મદદથી હું આવું લખી શકું કે બંને જો થીટાની વેલ્યુ હશે તો બંને સમાન હશે, એટલે કે સાઈન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર લખી શકાય. આ જ સંબંધનો ઉપયોગ હું સમીકરણ 1માં કરું છું. તો હવે સમીકરણ 1 શું થશે જુઓ મિત્રો, સાઈન ઇન્વર્સ એક્સના બદલે મૂકીશું કોસ ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો શું થશે જોઈએ, સમીકરણ 1 પરથી કિંમતો મૂકીએ મિત્રો. તો માઇનસ 2 સાઈન ઇન્વર્સ એક્સના બદલે કોસ ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ મૂકી શકાય મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઈન વાય લેતા, હવે એક્સ બરાબર સાઈન વાય લઈએ છીએ તો શું થશે જુઓ મિત્રો, માઇનસ 2 કોસ ઇન્વર્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે થઈ જશે 1 માઇનસ સાઈન સ્ક્વેર વાય, કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ એટલે કે સાઈન વાય. સાદરૂપ આપીએ તો માઇનસ 2 કોસ ઇન્વર્સ 1 માઇનસ સાઈન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર વાય, કોસ સ્ક્વેર વાયનું વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે કે કોસ વાય, કોસ ઇન્વર્સ 1 માઇનસ સાઈન વાય એમના એમ. અહીં તમે જાણો છો કોસ ઇન્વર્સ કોસ વાય, તો સૂત્ર પ્રમાણે વાય થશે કોસ ઇન્વર્સ 1 માઇનસ સાઈન વાય. કોસ ઇન્વર્સને આ બાજુ લાવીશું તો કોસ થશે મિત્રો, તો આ થશે કોસ માઇનસ 2 વાય બરાબર 1 માઇનસ સાઈન વાય. કોસ માઇનસ થીટા, કોસ યુગ્મ વિધેય છે એટલે કોસ માઇનસ થીટા બરાબર કોસ થીટા, તો કોસ માઇનસ 2 વાય બરાબર થશે કોસ 2 વાય બરાબર 1 માઇનસ સાઈન વાય.
હવે કોસ ટુ વાય છે એના ત્રણ સૂત્રો છે, એનું સાઇનના સ્વરૂપનું સૂત્ર મૂકીએ મિત્રો તો વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ સાઇન વાય, જે છે એમના એમ બંને બાજુથી વન વન કેન્સલ કરીએ, માઇનસ કેન્સલ થશે તો ટુ સાઇન સ્ક્વેર વાય બરાબર સાઇન વાય, તો ટુ સાઇન સ્ક્વેર વાય, આ સાઇન વાયને આપણે આ બાજુ લાવીએ તો માઇનસ સાઇન વાય બરાબર ઝીરો, કોમન પદ સાઇન વાય તો અંદર વધશે ટુ સાઇન વાય એક વધશે, માઇનસ વન બરાબર ઝીરો. તો બે અવયવ પડ્યા મિત્રો, એક છે સાઇન વાય બરાબર ઝીરો, બીજું છે ટુ સાઇન વાય માઇનસ વન બરાબર ઝીરો. તો સાઇન વાય બરાબર ઝીરો એમના એમ, અહીંયા સાઇન વાયને કરતાં કરીએ તો થઈ જશે વન હાફ. પણ આપણે જાણીએ છીએ સાઇન વાય કોનું મૂલ્ય છે, એક્સનું. તો સાઇન વાય બરાબર એક્સ લઈએ તો આપણને એક્સની કિંમત મળશે ઝીરો, અથવા બીજી એક્સની કિંમત મળશે વન હાફ. તમારા જવાબમાં બંને જવાબ છે મિત્રો. પૂછ્યું હોય ત્યારે આપણે ચકાસીએ કે આ જે મળતી કિંમતો છે એ તમારી રકમનું સમાધાન કરે છે કે નહીં. આપણી રકમ આ હતી મિત્રો, સાઇન ઇન્વર્સ વન માઇનસ એક્સ માઇનસ ટુ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય ટુ. એક્સની જે વેલ્યુ આપણને મળી એ આ શરતનું સમાધાન કરતી, એટલે કે આ સમીકરણનું સમાધાન કરતી હોવી જોઈએ. તો પહેલાં લઈએ એક્સ બરાબર વન હાફ માટે. તો એક્સ બરાબર વન હાફ જે છે એના માટે ચકાસીએ. તો તમે જોઈ શકો છો રકમ આપણી હતી સાઇન ઇન્વર્સ વન માઇનસ એક્સ માઇનસ ટુ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય ટુ. એમાં ડાબી બાજુ એક્સ બરાબર વન હાફ લઈએ જે આપણને જવાબમાં મળ્યું છે. તો એક્સ બરાબર વન હાફ મૂકીએ મિત્રો તો ડાબી બાજુ તમે જોઈ શકો છો સાઇન ઇન્વર્સ વન માઇનસ વન હાફ માઇનસ ટુ સાઇન ઇન્વર્સ વન હાફ. સાઇન ઇન્વર્સ વન માઇનસ વન હાફ તો આ થશે સાઇન ઇન્વર્સ વન હાફ માઇનસ ટુ સાઇન ઇન્વર્સ વન હાફ, તો અહીંયા વધશે માઇનસ સાઇન ઇન્વર્સ વન હાફ. માઇનસ સાઇન ઇન્વર્સ વન હાફ એટલે કે માઇનસ પાઈ બાય સિક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય ટુ. ડાબી બાજુ એક્સ બરાબર વન હાફ લેતા જમણી બાજુ પાઈ બાય ટુ મળતા નથી, એટલે કે એક્સ બરાબર વન હાફ ઉકેલ શક્ય નથી. ઝીરો લઈએ તો ડાબી બાજુ એક્સ બરાબર ઝીરો લેતા, એક્સ બરાબર ઝીરો લઈએ તો સાઇન ઇન્વર્સ વન માઇનસ ઝીરો માઇનસ ટુ સાઇન ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ વન માઇનસ ઝીરો એટલે સાઇન ઇન્વર્સ વન, સાઇન ઇન્વર્સ ઝીરોનું મૂલ્ય ઝીરો એટલે ટુ ઇન્ટુ ઝીરો. તો અહીંયા તમે જોઈ શકો છો સાઇન ઇન્વર્સ વન પાઈ બાય ટુ, ટુ માઇનસ ઝીરો ઝીરો એટલે કે પાઈ બાય ટુ, જે તમારી જમણી સાઈડ છે. તેનો મતલબ એક્સ બરાબર ઝીરો મૂકતા સમીકરણનું સમાધાન થાય છે, એટલે કે શક્ય ઉકેલ એક જ થશે, એક્સ બરાબર ઝીરો થાય એટલે જવાબ ફક્ત ઝીરો આવશે. આગળ જોઈએ લાસ્ટ એમસીક્યુ. તો છેલ્લો જે એમસીક્યુ છે 17 નંબર, સત્તર નંબરનું એમસીક્યુ આપેલું છે ટેન ઇન્વર્સ એક્સ અપન વાય માઇનસ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપન એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા. ખૂબ સરળ દાખલો છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પહેલું પદ છે એ એમના એમ ટેન ઇન્વર્સ એક્સ અપન વાય માઇનસ, અહીંયા જે સૂત્ર છે એ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપન એક્સ પ્લસ વાય છે, તેનું થોડું સાદરૂપ આપી દઈએ. ટેન ઇન્વર્સ આ જે પદ છે એને વાય વડે ભાગી દઈએ, તો વાય વડે ભાગી તો શું મળશે મિત્રો, જુઓ ટેન ઇન્વર્સ એક્સ અપન વાય માઇનસ વન એક્સ અપન વાય પ્લસ વન. મારે એક્સ અપન વાય સ્વરૂપ છે એટલે અહીંયા પણ એક્સ અપન વાય સ્વરૂપ જ લાવું છું. ટેન ઇન્વર્સ એક્સ અપન વાય માઇનસ આનું સાદરૂપ આપીએ મિત્રો, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો સૂત્ર બનાવવા માટે વન માઇનસ એક્સ અપન એક્સ માઇનસ વાય ગમે તે હોઈ શકે,
બરોબર, એટલે ઉપરનું પદ જે છે એમાં કોઈ ફેરફાર કરતું નથી, જે છે એમના એમ એક્સ અપન વાય માઇનસ વન, છેદમાં સરવાળો છે એટલે ક્રમ બદલી તો ચાલશે, તો આને લખી શકાય વન પ્લસ એક્સ અપન વાય. તો હવે તમારું પદ થઈ જશે ટેન ઇન્વર્સ એક્સ અપન વાય. અહીંયા તમે જોઈ શકો છો સૂત્ર, ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય અપન વન પ્લસ એક્સ ઇન્ટુ વાય, એક્સ અપન વાય તો છે, ગુણાકારમાં વન મૂકી દઈએ તો સૂત્ર થઈ જશે. કોનું સૂત્ર થશે? તો ટેન ઇન્વર્સ એક્સ અપન વાય માઇનસ ટેન ઇન્વર્સ વન. તમે જોઈ શકો છો ટેન ઇન્વર્સ એક્સ અપન વાય, કૌંસ છોડી દઉં છું, તો માઇનસ ટેન ઇન્વર્સ એક્સ અપન વાય માઇનસ માઇનસ પ્લસ ટેન ઇન્વર્સ વન. ટેન ઇન્વર્સ એક્સ અપન વાય, ટેન ઇન્વર્સ એક્સ અપન વાય માઇનસ પ્લસ બંને કેન્સલ, ટેન ઇન્વર્સ વન વધશે જ્યાં એની કિંમત છે પાઈ બાય ફોર. તો તમારો આન્સર જે છે સી ઓપ્શન થશે. તો અહીંયા આગળ આપણે ચેપ્ટર નંબર બે પૂરું કરીએ છીએ મિત્રો. એ સિવાય બીજાના જેવા કેટલાક એક્ઝામ્પલ છે એ ગણવાનો પ્રયત્ન કરીએ, જોઈએ કેટલાક એક્ઝામ્પલો. તો અહીંયા આગળ રકમ કંઈક આવી છે મિત્રો, જોઈએ. એક્સ્ટ્રા નંબર એક, જો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ, તો એક્સ કૌંસમાં અંડર રૂટ વન માઇનસ વાય સ્ક્વેર પ્લસ વાય કૌંસમાં અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. આની કિંમત શોધવાની છે મિત્રો. તો શું કરીશું જોઈએ આપણે. તો અહીંયા આગળ જે કિંમત આપણને આપી છે એ આ છે, સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ. બંને બાજુ સાઇન વિધેય એપ્લાય કરીએ તો સાઇન સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય અહીંયા થઈ જશે સાઇન પાઈ બાય ટુ. હવે સમજો મિત્રો, તો આ તો સૂત્ર થઈ ગયું તમારું, સાઇન આલ્ફા પ્લસ બીટા, આલ્ફા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ, બીટા બરાબર સાઇન ઇન્વર્સ વાય. તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર તમે ખૂબ સારી રીતે જાણો છો, સાઇન આલ્ફા એટલે કે સાઇન સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ સાઇન આલ્ફા કોસ બીટા, તો કોસ સાઇન ઇન્વર્સ વાય પ્લસ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા એટલે કે કોસ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ સાઇન બીટા એટલે કે સાઇન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન પાય બાય ટુ. તો સાઇન પાય બાય ટુની વેલ્યુ છે વન, આપણે જાણીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, સાઇન સાઇન ઇન્વર્સ એક્સ એક્સ, કોસ સાઇન ઇન્વર્સ વાય. જો બાર કોસ છે તો અંદર પણ કોસ વિધેય હોય તો સૂત્ર મૂકી શકાય, તો બાર કોસ વિધેય છે તો અંદર સાઇન ઇન્વર્સ વાયને કોસ ઇન્વર્સમાં રૂપાંતર કરીએ તો તમે લખી શકો છો સાઇન ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ અંડર રૂટ વન માઇનસ વાય સ્ક્વેર પ્લસ કોસ બાર વિધેય છે તો અંદર પણ કોસ વિધેય હોવું જોઈએ, તો સાઇન ઇન્વર્સ એક્સ છે અને કોસમાં રૂપાંતર કરીએ તો કોસ ઇન્વર્સ અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર. સાઇન સાઇન ઇન્વર્સ વાય તો એ તો થશે વાય બરાબર વન. આ ગુણાકારમાં પદ છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો હવે કોસ 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 ઇન્વર્સ એક્સ, તો સૂત્ર પ્રમાણે અંડર રૂટ વન માઇનસ વાય સ્ક્વેર પ્લસ કોસ કોસ ઇન્વર્સ એક્સ, તો અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય બરાબર વન. તો આની જ કિંમત તમારે શોધવાની હતી મિત્રો, જે થશે વન. એવો જ બીજો એક એક્ઝામ્પલ છે. હા, ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે જાતે પણ એનું કેલ્ક્યુલેશન હવે કરી શકશો. કોસ કોસ ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ વાય પ્લસ કોસ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય બરાબર ખાલી જગ્યા. તો અહીંયા પણ કિંમત જ શોધવાની છે. તો તમે જાણો છો કોસ
कॉस इनवर्स एक्स प्लस कॉस इनवर्स वाय एज इट इज एमना एम प्लस अहीं कॉस विधे है तो अंदर पर कॉस विधे आए करिए मित्रों तो अँ जो एक विधे हो तो सीधू सरलता लखी शकाय पर जयरे एक थी वधारे पदों सरवाड़ा में हो तो कोटिसूत्र की मदद की आ मूल्य मूकी शकाय कोटिसूत्र है साइन इनवर्स एक्स प्लस कॉस इनवर्स एक्स बराबर पाई बाय टू एम साइन इनवर्स एक्स ने करता करिए तो किंमत थे पाई बाय टू माइनस कॉस इनवर्स एक्स एवं अँ थे साइन इनवर्स वाई न कोटिसूत्र पर मूल्य थे पाई बाय टू माइनस कॉस इनवर्स वाय थे सादरूप आप तो कॉस कॉस इनवर्स एक्स प्लस कॉस इनवर्स वाय प्लस कॉस पाई बाय टू प्लस पाई बाय टू पाई प्लस कॉस इनवर्स एक्स माइनस कॉस इनवर्स वाय आ बने में माइनस कॉमन काढ़ी दीए तो अंदर पद थी जैसे प्लस तो अँ सूत्र थी जैसे मित्रों कॉस कॉस इनवर्स एक्स प्लस कॉस इनवर्स वाय कॉस पाई माइनस थीटा कॉस पाई माइनस थीटा बीजू चरण बीजा चरण में कॉस ऋण तो माइनस कॉस थीटा थीटा एट कॉस इनवर्स एक्स प्लस कॉस इनवर्स वाय प्लस माइनस कैंसल थी जैसे जवाब आ जीरो बीजू जो नंबर त्रण जो ए प्लस बी प्लस सी इज इक्वल टू पाई तथा ए बराबर टेन इनवर्स टू बी बराबर टेन इनवर्स थ्री तो सी बराबर खाली जगह सी नी वेल्यू शोधवानी छे तो अहीं तमे जोई शको छो ए प्लस बी प्लस सी बराबर पाई आपेलू छे एनो उपयोग करिए वेल्यू शोधवी है तो करता करिए तो सी बराबर थे पाई माइनस ए प्लस बी ए बीनी वेल्यू आपेली है मूकी दी ए पाई माइनस के एनी वेल्यू है टेन इनवर्स टू बीनी वेल्यू है टेन इनवर्स थ्री तो अँ मैंने टेनना सरवाड़ा सूत्र मैसे मित्रों तो अँ ते जी सको एक्स वाई ना गुणाकार त्रण दू छोटो एक करता मोटो हो तो सूत्र आवशे पाई प्लस टेन इनवर्स एक्स प्लस वाय अपॉन वन माइनस एक्स इंटू वाय तो सी बराबर थे पाई माइनस पाई प्लस टेन इनवर्स टू प्लस थ्री फाइव अने वन माइनस त्रण दू छो एक माथी छो जशे एटले माइनस पांच वधशे तो सी बराबर पाई माइनस पाई वन माइनस सिक्स एट माइनस फाइव तो अँ पद थी जैसे टेन इनवर्स पांच भाग पांच 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 कैंसल थे अँ माइनस वन टेन इनवर्स माइनस वन एट्ले कि टेन इनवर्स माइनस एक्स टेन इनवर्स माइनस एक्स सूत्र है माइनस टेन इनवर्स एक्स एट्ले कि माइनस इनवर्स वन कौंस छोड़ी दिए मित्रों तो पाई माइनस कौंस छोड़े एट माइनस पाई ना थे माइनस माइनस प्लस पाई तो पद थे सी इज इक्वल टू पाई माइनस कौंस छोड़ी देता माइनस पाई प्लस टेन इनवर्स वन थे टेन इनवर्स वन इनवर्स वन वेल्यू थे पाई बाय फोर तो सी नी वेल्यू थे पाई बाय फोर बीजू चार नोट डाउन करता रहो मित्रों एक्स्ट्रा एक्जाम बुक सीवाय आवा घना बदा एक्जाम्पल ते हमें सूत्रों की मदद की गणी सको टेन कॉस इनवर्स एक्स इज इक्वल टू साइन कॉट इनवर्स वन हाफ नो उकेल गण शोधो उकेल गण एट्ले कि एक्स की वेल्यू शोधवानी छे तो अँ आगे तमने आपेलू है टेन कॉस इनवर्स एक्स इज इक्वल टू साइन कॉट इनवर्स वन हाफ तो अँ जो लेवा मित्रों बार टेन है तो अंदर टेन हो तो सूत्र थी जाए बार साइन है तो अंदर साइन हो तो सूत्र थी जाए तो अँ कॉस ने रूपांतर करवानु छे टेन में कॉस एक्स बाय वन एट आ थी जैसे अंडर रूट वन माइनस एक्स स्क्वेर
तो आना पड़ती थे टेन कॉस इनवर्स ने टेन इनवर्स में रूपांतर करिए तो टेन इनवर्स अंडर रूट वन माइनस एक्स स्क्वेर अपन एक्स एज प्रमाण कॉट इनवर्स ने रूपांतर करवा साइन इनवर्स में तो कॉट इनवर्स एट्ले पास एनो वर्ग चार ने एक पांच रूट फाइव तो एना पर थी बार साइन विधे छे तो कॉट इनवर्स वन हाफ नु साइन इनवर्स में रूपांतर थे टू बाय फाइव मूकी सकता है मित्रों। तो हमें तमे जोई शको छो कि टेन टेन इनवर्स एक्स तो एनु सूत्र अंडर रूट वन माइनस एक्स स्क्वेर अपन एक्स बे विधे कैंसल थी जैसे साइन साइन इनवर्स एक्स तो ये साइन कैंसल थे टू अपन रूट फाइव बने बाजू वर्ग तो अँ थी जैसे वन माइनस एक्स स्क्वेर अपॉन एक्स स्क्वेर इज इक्वल टू फोर बाय फाइव क्रॉस गुणाकार करिए तो पाँच अँ गुणाशे एट पाँच माइनस पाँच एक्स स्क्वेर बराबर फोर एक्स स्क्वेर पाँच माइनस पाँच एक्स स्क्वेर आ बाद जैसे पाँच ने चार नौ एक्स स्क्वेर तो एक्स स्क्वेर बराबर थे पाँच भाग्या नौ तो एक्स की वेल्यू प्लस और माइनस रूट फाइव बाय थ्री तब मांगेलो उकेल थे। बीजो एक एक्जाम्पल जो उकेल वालों तो यनी अंदर रकम आपेली छे नंबर पांच कॉस इनवर्स रूट थ्री एक्स प्लस कॉस इनवर्स एक्स बराबर पाई बाय टू नो उकेल गण शोधो। अहीं तमे उकेल गण मेळो एटले एक्स नी वेल्यू मेळवानी तो पद आपेलू छे कॉस इनवर्स रूट थ्री एक्स प्लस कॉस इनवर्स एक्स बराबर पाई बाय टू एक्स नी वेल्यू शोधवानी छे तो आ पद एमना कॉस इनवर्स रूट थ्री एक्स कॉस इनवर्स ने आ बाजू लई जईए तो शुं थशे पाई बाय टू माइनस कॉस इनवर्स एक्स પણ પાઈ બાય ટુ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ એટલે કોટ સૂત્ર પરથી થઈ જશે સાઇન ઇન્વર્સ એક્સ તો પદ મળ્યું મને કોસ રૂટ થ્રી એક્સ બરાબર બંને બાજુ વિધે સરખા હોય તો કેન્સલ કરી શકાય એટલે કોસ ઇન્વર્સ એક્સ આ બાજુ છે તો આ બાજુ સાઇન ઇન્વર્સનું કોસ ઇન્વર્સમાં રૂપાંતર કરીએ તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર કોસ ઇન્વર્સ કેટલા થાય તો વન માઇનસ એક્સ સ્ક્વેર થશે મિત્રો तो आ वन माइनस एक्स स्क्वेर बने बाजू सरखा विधि कैंसल करो तो रूट थ्री एक्स बराबर मैसे अंडर रूट वन माइनस एक्स स्क्वेर बने बाजू वर्ग लेता आ थ्री एक्स स्क्वेर बराबर वन माइनस एक्स स्क्वेर एक्स स्क्वेर आ बाजू आ तो त्रण ने चार एक्स स्क्वेर बराबर वन एट्ले कि एक्स स्क्वेर बराबर वन बाय फोर एट्ले कि एक्स बराबर प्लस और माइनस वन हाफ જોઈ શકો છો મિત્રો એક્સ બરાબર જો વન હાફ લઈએ તો એક્સ બરાબર વન હાફ લેતા ડાબી બાજુ કોસ ઇનવર્સ રૂટ થ્રી ઇન્ટુ વન હાફ પ્લસ કોસ ઇનવર્સ વન હાફ શું મળવું જોઈએ પાઈ બાય ટુ તો ઉકેલ સાચો તો અહીંયા થશે કોસ ઇનવર્સ રૂટ થ્રી બાય ટુ પ્લસ કોસ ઇનવર્સ વન હાફ તો તમે જોઈ શકો છો મિત્રો કોસ ઇનવર્સ રૂટ થ્રી બાય ટુ ક્યારે મળે કઈ કિંમત માટે તો પાઈ બાય સિક્સ કોસ ઇનવર્સ વન હાફ પાઈ બાય થ્રી પાઈ બાય સિક્સ પ્લસ પાઈ બાય થ્રી લસા છ પાઈ પ્લસ ટુ પાઈ અહીંયા બે ગુણા છે ત્રણ દુ છ પાઈ તો બે ને એક ત્રણ પાઈ થ્રી પાઈ બાય સિક્સ એટલે કે પાઈ બાય ટુ જમણી બાજુ એટલે એક્સ બરાબર વન હાફ શક્ય છે બીજો ઉકેલ છે માઇનસ વન હાફ માઇનસ વન હાફ માટે જોઈએ તો એક્સ બરાબર માઇનસ વન હાફ લેતા ડાબી બાજુ કોસ ઇનવર્સ રૂટ થ્રી માઇનસ વન હાફ પ્લસ કોસ ઇનવર્સ માઇનસ વન હાફ તો અહીંયા થઈ જશે કોસ ઇનવર્સ માઇનસ રૂટ થ્રી બાય ટુ અહીંયા થઈ જશે કોસ ઇનવર્સ માઇનસ વન હાફ
તમે જોઈ શકો છો કોસ ઇન્વર્સ માઇનસ એક્સ, તો એ તો આપણું સૂત્ર છે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ, એટલે થઈ જશે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ રૂટ થ્રી બાય ટુ, અહીંયા થઈ જશે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ વન હાફ, પાઈ પ્લસ પાઈ ટુ પાઈ, બંનેમાંથી માઇનસ કોમન કાઢી દઈએ તો કોસ ઇન્વર્સ રૂટ થ્રી બાય ટુ, અહીંયા થઈ જશે કોસ ઇન્વર્સ વન હાફ, બંને માઇનસ છે, બંનેમાંથી માઇનસ કોમન કાઢી દીધા. હવે આની કિંમત તો અગાઉ આપણે શોધી દીધી, વન હાફ મૂકીને શું મળી કિંમત તમને યાદ હશે, ટુ પાઈ માઇનસ પાઈ બાય ટુ, તો બે દૂ ચાર માઇનસ એક, થ્રી પાઈ બાય ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ બાય ટુ, એનો મતલબ એક્સ બરાબર માઇનસ વન હાફ એ સમીકરણનું સમાધાન કરતા નથી, જે ઉકેલ નથી. એટલે કે શક્ય ઉકેલ એક જ થશે, એક્સ બરાબર પ્લસ વન હાફ થાય, આ તમારો આન્સર થશે. તો આ જ પ્રમાણે બાકીના ઘણા બધા એક્ઝામ્પલ છે એ તમે ગણી શકો છો. કેટલાક એક્ઝામ્પલ હું તમને અહીંયા હોમવર્કમાં આપું છું, જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે એની શક્ય હશે તો ડિસ્કસ કરીશું. તમે જાતે એને ગણવાનો પ્રયત્ન કરજો, એને એકવાર નોટ ડાઉન કરી લો મિત્રો, અને પછી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. લખી દો મિત્રો એક્ઝામ્પલ, કિંમત શોધવાની છે સાઇન ઇન્વર્સ કોસ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ સાઇન એક્સ બરાબર ખાલી જગ્યા, સાઇન ટુ ટેન ઇન્વર્સ એક્સ બરાબર વન હાફ, તો એક્સની વેલ્યુ શું હોઈ શકે, થ્રી ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ, તો એક્સની વેલ્યુ શું હોઈ શકે, અને કિંમત શોધવાની છે સાઇન ટુ ટેન ઇન્વર્સ વન અપન થ્રી પ્લસ કોસ ટેન ઇન્વર્સ ટુ રૂટ ટુ ની કિંમત શું હોઈ શકે. તો અહીંયા આગળ આ ચાર એક્ઝામ્પલ છે, ગણજો મિત્રો. અહીંયા આગળ આપણું ચેપ્ટર અહીં પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે ફરીથી નવી કોઈ ટૉપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી ચેનલને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઇબ ના કર્યો તો કરતા રહેજો. જે મિત્રો પહેલાં જોડાયા છે એ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને શક્ય હોય એટલું તૈયારી કરીને ગણતરી કરતા રહેજો. સ્ટે હોમ, બી સેફ. થેન્ક યુ વેરી મચ.